તમારા પડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. પૈસા નહીં, ક્યારેક પ્રેમની જરૂર પડે છે યાર. વાળીનાથ ભગવાનના સાનિધ્યમાં, વાળીનાથ મહાદેવના સાનિધ્યમાં આનંદ કરવા માટે જ્યારે આપણે મળ્યા શ્રી બળદેવગીરી બાપુની છત્ર છાયામાં, પંડ કંચન લટ પિંગલી જેનો હલકે ખપર હાથ, આ તો અતર ખંડ માંથી ઉતર્યો જાણે ભવ કાટણ ભવ નાથ. જયરામગીરી બાપુના સાનિધ્યમાં નામે અનામી સંતો મહંતો છે, પણ શરૂઆત કરવી છે મારે જે ગીતથી, જે વાતથી. તો રાસ રમતી હતી યમતણી જીભ પર જાણણ પદ નું પૂર જાણકાર દાતા. તો રાસ રમતી હતી યમતણી જીભ પર અનજાણ અનજાણ પદ નું પૂર જાણકાર દાતા. આઈ સચર ને જચર સૌ મુગ્ધ બનતા હાલમાં સંગ દઈ ગીત ગાતા. અન નર નરાધીશ જગદીશ રી જા હતા, આઈ નર નરાધીશ જગદીશ રી જા હતા. અન અમતણા જે જ જરણા સુકાયા, હવે ખોળ લે ખેલવા બાળ ને માવડી. આજ તર સોડ માં જોગ માયા, આજ તર સોડ માં જોગ માયા. અને જે સત્ર છાયામાં આપણે મળ્યા છી વાળીનાથ ભગવાનના સાનિધ્યમાં, ત્યારે મને શિવનો આજ યાદ આવે. ભગવાન શિવની આ બે કડીમાં યાદ કરવો છે દાદાને. ત્યારે કઈ નમામી સમી સામ નિર્વાણ રૂપમ વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એનિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ હિદાકાશમાકાશ વાસમ ભજેહમ. તો નમામી સમી સામ નિર્વાણ રૂપમ અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. આઈ જે જયરામગીરી બાપુ મારીને તમારી સામે બેઠા છે, બળદેવગીરી બાપુ સમાજનો જન ભગવાન કીધો છે. અને હું ઘણી વાર કહું છું કે જનની જન તો ભગત જન, કા દાતા અન કા સૂર. કા દાતારને જન્મ આપજે, કા મરદ માણાને જન્મ આપજે. ટાણું આવે તેથી હાથમાં તરવાર લઈને ધર્મ માટે મરવાની તૈયારી હોય. બાકી બાયલા કોઈ દી બારવટા ન કરી શકે યાર. અને ખાંભીઓ મરદ માણાની હોય, ખદડાની કોઈ દી ખાંભીઓ ન હોય. અમે એકચ્યુઅલી આમ કરવાના, અમે એકચ્યુઅલી આમાં ખોવાઈ જવું પડે યાર. સંતો બનાય, સાધુ તો બનાય, તમારામાં ત્યાગની ભાવના હોય. ત્યાગને તમારા શરીરમાંથી 12 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રી, 5 કર્મેન્દ્રી, 11મું મન અને 12મી બુદ્ધિ છે. સંતો બેઠા છે. આ બધી વાતો મારે કંઈક એવી કરવી છે રામદેવ બાપુ, કે જે વાતમાં કંઈક વજન હોય. આયા ખાલી ડાયરો અને તમે આંકડો પડકારો કર્યો, એકાદી વાત ઉતરી જાય તો હવારમાં કેળો બદલાઈ જાય. એવી વાતો કરવા આપણે મળ્યા છીએ આયા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન અને 12મી બુદ્ધિ માથે જેને મેખું ધરબી દીધી હોય એ આવા ભગવા ધારણ કરી શકે. બાકી જેવા તેવાથી ભગવાન પહેરાય નહીં, જેવા તેવાથી સનાતનના ધર્મના નજા ન ફરકાવાય. ત્યારે ભગવાન શિવને, વાળીનાથ મહાદેવને યાદ કરવો છે. ત્યારે મને યાદ આવ્યા અડી કાય નમામી સમી સામ નિર્વાણ રૂપમ વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ અનિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ હિદાકાશમાકાશ વાસમ ભજેહમ. તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ. ગુણાગાર સંસાર પારમ નતોહમ. આખી જે પરંપરા છે, અખાડા પરંપરા, પંડ કંચન લટ પિંગલી જેનો હલકે ખપર હાથ, આ તો અતર ખંડ માંથી ઉતર્યો જાણે ભવ કાટણ ભવ ના. આખી જે પરંપરા છે ભગવાદારી છે. આ સાધુ સંતો કોના કોના નામ લો. જયરામગીરી બાપુ બિરાજે છે. ટૂંકમાં વાત કરું તો અહીંથી મારે જે વાતું કરવી છે, આયા ગેડિયા ધામ જે ઠાકર બિરાજે છે ત્યાંથી ભગવાનદાસ બાપુ પધાર્યા છે. અમારે નગા લાખાના નેહડે બેઠો મારો દ્વારકા વાળો દેવ. ટાણું આવે અને મારતા ઘોડે તમારા ટાણા હાચવી દે એવો ઠાકર બોરુના પાદરમાં અમારે પૂજ્ય નામદેવ બાપુ બિરાજે છે.
અને જે ભૂમિમાં જે નેહડામાં બાપુ હું મોટો થયો છું એ દુધઈનું પાદર એટલે વડવાળો ભગવાન આજ પણ જ્યાં હાજરા હજુર બિરાજે છે અમારે ત્યાંથી પરમ વંદનીય પરમ પૂજ્ય ગોપાલદાસ બાપુ પધાર્યા છે કાહવા મંદિર કાશીધામ કાહવાથી અમારે ભગવાનદાસ બાપુ પધાર્યા છે ભુવાજી અને સાહેબ સરળ સ્વભાવને મન કૂટી લાવી જેનો યથા લાભ સંતોષ સદાય જેનું જીવન સરળ છે જેની વાત સરળ છે બધાયને આરે નાનો હોય તો નાના આરે નાના થઈ જાય આવું જેનું જીવન છે એકવાર તાળીઓથી વધાવી લો મોટરની મેલડીથી અમારે કનુભુવાજી પધાર્યા છે આ કોના કોના નામ લો બધાય સંતોષે અમારે માન સરોવરદાસ બાપુ ક્યાંક નામ રહી જાય પરિચયમાં નો હા વધારનું શહેર છે દાદ આમાં ક્યાંક ઓળખીતા નીકળે બધા ચહેરા ઓળખીતા છે આમાં આ બધા યુવાનો બેઠા છે બધા વડીલો છે માતાઓ બહેનો સંસ્કૃતિ સભર આપણો આ ડાયરો છે પરંપરાને ઉજાગર કરતો આ ડાયરો છે આ એવી વાતો સાંભળવા આપણે આવ્યા છીએ કે જે બેન અને ભાઈ ભેળા બેન સાંભળી શકે બાપ ને દીકરી સાંભળી શકે એવી વાતો મારે તમારી આગળ કરવી છે વાળીનાથ ભગવાનના સાનિધ્યમાં અને એ તપોભૂમિ છે આ હાથમાં માળાનો બેરખો લઈ અને જેને શિવ 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 કરી અને ભગવાન ભોળાનાથને આ જમી ઉપર આ ભૂમિ ઉપર જેને ઉતાર્યો હોય બળદેવગીરી બાપુ જેવો સંત મળવો મુશ્કેલ છે આ ભૂમિને ત્યારે એમની તપોભૂમિ છે આ બાપુના હાથના માળાના બેરખે આવડું મોટું તમે જોવો તો ખરા એક તમારા ઘરમાં દીકરીના લગ્ન હોય તમારા મારા ઘરે લગ્ન હોય ને એક જાન આવતી હોય જાડી જાન મોટી જાન એટલે આપણે 15-15 દી જરામગીરી બાપુ એની તૈયારી કરતા હોય જાન આવે છે બહુ મોટી જાન આવે છે બહુ જાડી જાન આવે છે એક જાન આવતી હોય દીકરીને પરણવા માટે અને એક એક મહિનો 2-2 મહિના આપણે એની તૈયારી કરતા હોય જાન આવે છે ભગા મોટા છે જાડી જાન આવે છે મોટા મોટી જાન આવે છે તમે આમ નજર તો કરો હું તો માનું છું ગુજરાતનો રેકોર્ડ તૂટી ગયો સાહેબ ઈ આ પાદરમાં ઘટના બની છે આમ નજર તો કરો જ્યાં નજર કરો જય વાળીનાથ જય વાળીનાથ આથી બીજી કૃપા કઈ હોય બળદેવગીરી બાપુનું ભજન છે એટલા માટે બહુ જાજી કલાકારો ઘણા છે સમયની મર્યાદામાં બધાએ ને આપણે સાચવવાના છે ત્યારે હું કાયમ શરૂઆત કરું છું આ ભક્ત પરંપરા બેઠી છે ત્યારે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની કવિતા મારાથી કેમ ભૂલાય ગુજરાતમાં જન્મેલો માણસ ગુજરાતની ધરતીને લાડ ડડાવે છે શું કીધું તમ ભગત નરસિંહ જા નાચિયો નેહમાં અનવલો સંપદા પામિયો જા સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો આઈ ભગત નરસિંહ જા નાચિયો નેહમાં અનવલો સંપદા પામિયો જા સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો અન આજ પણ ઉભા છે અડીખમ પાળ્યા બધા વાટ જોઈ જુધની ગામ જાપે એ ભલી ભારતે હો મને વાંધુ તન માવડે ધન હો ધન આ ગુરુજાર ધારણી ધન હો ધન આ ગુરુજાર ધારણી તન ધન હો ધન ગુરુજાર ધારણી Thank you.
રાખે ભૂત, અરે રે મારો કૈલાસ વાળો કાગડા. વગાડો થોડુંક સાઉન્ડ સારું વગાડો ભાઈ, બહુ સારા છો તમે. આયા આમ તો
અમારે તમને એમ ન કહેવાય કે આમ કરો આમ કરો, પણ બળદેવગીરી બાપુ શિષ્ય એટલે કે અહીંયા જરામગીરી બાપુ છે, બધા છે નામી અનામી સંતો મહંતો, બધા ભુવાજી છે અહીંયા જગદંબાયુ જૂના થડામાં, આજ પણ હોકાર આપે છે નામદેવ બાપુ, ત્યારે બધાને મારા ગળાના હમ દઈને કહું છું, ખાલી અડધો મિનિટ માટે ભગવાન શિવને મારે યાદ કરવા છે એટલે બે હાથે મને ખાલી તાલી આપો અડધો મિનિટ માટે. હા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, મહાદેવ, હર હર મહાદેવ, મહાદેવ. આ ડાયરો આ, હર હર મહાદેવ, મહાદેવ, હર હર મહાદેવ, મહાદેવ. શંકર તે કૈલાસ હરે. નમદેવ બાપુ આગળ આવી જાઓ, આગળ આવી જાઓ. પણ આયા આવો હમજણો ડાયરો છે, બધા હાકીમ જેવા યુવાનો છે આયા, અને યુવાનો એ મને એટલો પ્રેમ કર્યો છે ત્યારે મને આયા વાળીનાથના ખોળામાં એના સાનિધ્યમાં એક બે છપા ખરાની આદિ થઈ જાય, કારણ કે આ બધો મરદ ડાયરો છે યાર. આનો આંકડો, આનો પડકારો, અને હું ઘણી વાર મારા ડાયરામાં કહું છું, દુનિયામાં કોઈ દોલતનું અભિમાન કરે તો એને કહી દેજો એકવાર કે અમદાવાદમાં આવી અને વિશાલ પંડ્યાની મુલાકાત કરે યાર. આ આવો હાકીમ જેવો ડાયરો છે, કોના કોના નામ લઉં એટલા માટે મને યાદ આવે. અને જે ભગવાન રાઘવેન્દ્ર સરકાર 22 જાન્યુઆરી અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થયા ત્યારે આલાકમાં બારોટેક બેકડીના ગીતમાં કીધું છે, મારો રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રાઘવ કેવો લાગે છે અયોધ્યાના પટાંગણમાં. હવે સાંભળજો આ ગીત. આજે 93 જોરાળો જુદું હુકળે કપિતા વાળા ચડ્યા સેન મેઘ માળા ભળા કારી સાર. ઘણી વાર કહું છું સાંભળજો, બહુ જાદુ ભણેલા હોય, બહુ એજ્યુકેટેડ થઈ ગયા હોય, એકચ્યુલી વાળાને કહું છું સાંભળજો. હવે એકચ્યુલી આમ ના કરવું પડે ને, હવે એકચ્યુલી આમ ના કરવું જોઈએ ને. અરે તમે બહુ ભગતના દીકરા થાવ તો તમારું દસ્તાવેજ વાળું મકાન ખાલી કરાવે, આ દુનિયા ઈ છે યાર. મારો રાઘવ, મારો રામ મર્યાદા પુરુષોત્તમ હતા, પણ છતાંય રામને આખી ફોજ લઈ અને લંકાના પટાંગણ હુંધી જવું પડ્યું છે, વાત સમાનની હતી. અને તેથી આ ગીતો, આ છપાખરા ગીતો લખાણા છે, હે ભગવાન, હે રાઘવ, હે રાઘવેન્દ્ર સરકાર, કેવો લાગે છે લંકાના રણમાં મારો રામ. હલિયા હુકાર કરી દો.
दारू लडवा हुटिया हमर लगे सारा दम दारी दम दारी बड़ा दमे आबिया तो दारू પરિચિત છું દ્વારકાની ધજા જેમની કાયમ હોય છે એટલો પરિવાર એમનો સરળ છે કે જેના વિશે બોલો એટલું થોડું પડે એવો જ એક પરિવાર એવી જ એક નમ્રતા એવી જ એક હમણાં જ પૂજ્ય મોરારી બાપુની કથા જેના પટાંગણમાં પૂજ્ય બાપુએ કથા કરી એ આયા અમારે મેં કીધું એમ ડાયાભાઈ ભરવાડની પણ હાજરી છે ભગવાનદાસ બાપુ નામ છે એવું જ પાછા ગુણ છે એના અમે આના ચાહકો છીએ યાર બાકી તો ઘણી વાર કહું છું આ કોના કોના નામ લઉં આ બધા નામી અનામી અમારે દેરીના ચેરમેન સુરેન્દ્રનગર બાબાલાલના એમના દીકરા મારા મિત્ર રવિભાઈની હાજરી છે બધા મહેમાન છે આમાં કોના નામ રહી જાય
યુવરાજ ભાઈ, એટલા માટે મને આ છંદ યાદ આવે છે આયા, કે જગદંબા પૈસા આપ, સંપત્તિ આપ, સત્તા આપ, તો માં અમને બુદ્ધિ પહેલા આપજે. જો બુદ્ધિ નહીં હોય, અમારામાં વિવેક નહીં હોય, તો બાપુ રામાણીની ચોપાઈનો પુરાવો આપે છે કે બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિન સુલભન હોય. જેની પેઢીમાં, જેની પરંપરામાં ભજન પડ્યું હોય, ત્યાં વિવેક આવે, ત્યાં નમ્રતા આવે. એ જગદંબા એવી સદબુદ્ધિ આપજે. શું કીધું આ છંદમાં કેવાલ? જોરદાર તાળીઓથી વધાવી લેજો. ત્યારે આ કડીમાં મારે બળદેવગીરી બાપુ નો એક છંદ પણ આવી ગાવો છે, જે તમે ક્યારે નહીં સાંભળ્યો હોય એવી વાતો કરવી છે. આપણે આયા એ સંત ના પરગણામાં એના ફળિયામાં મળ્યા છીએ, ત્યારે મને આ છેલ્લી કડી યાદ આવે. ફગે ખરો
અનવડ વીર વીર અર્જુન નો બાણ પણ મારા મેલડી મેલડી વેણ કોઈ દી ફગે નહીં મારી મોટણ ની મેલડી બાપ તળજા બાપા નું વેણ ફગે ને તેથી ધરતી રહા તળજા ઈ બેઠી છે જગદંબા વિરોચન નગર ના પાદર માં પણ મારી મેલડી વેણ કોઈ દી ફગે નહીં એ ભલે પલડ જો જાય બ્રહ્માંડ તમે મારા દેવ ના દીધેલ છો આવ્યા છો તો જ અમર થઈને રહ્યો તમે મારું નાક ઘરેણું છો આવ્યા છો તો અમર થઈને રહ્યો જે સાનિધ્યમાં હું તમે બેઠા છી વાળીનાથ મહાદેવ નું આ સાનિધ્ય છે આયા ભગવાન વાળીનાથ મહાદેવ જ્યાં બિરાજમાન બન્યા છે તારીખ 22 જે આખા મંદિરમાં ભગવાન વાળીનાથ મહાદેવ બિરાજમાન થાય છે જેમ બેને વાત કરી સોમનાથ જાઓ આપણા 12 જ્યોતિર્લિંગમાં નું પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ નમામી સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ પણ મારે વાત કરવી છે બાપુ એકાદી પણ આ બધા ગોળ કરવા વાળા ડાયરો બધા છે એટલે મને આ પૂજ્ય બળદેવગીરી બાપુનો એક છંદ યાદ આવે છે જેના સાનિધ્યમાં હું તમે બેઠા છી એવા આશીર્વાદ છે અને બળદેવગીરી બાપુનું આ ભજનની ભૂમિ છે આયા આજ અમારી સમાજને પણ 18 વર્ષને જરામગીરી બાપુ એવડો ભરો હશે અને આનંદની વાત તો એ છે કે આયા આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ પણ પધારવાના છે અને આયા ડોલર છે ડોલર બધાવી લો એકવાર જોરદાર તાળીઓ થયા યુવાનોને ડોલર ઉપર લખ્યું છે તમને ખબર હા ઇન ગોડ વી ટ્રસ્ટ અમેરિકન કરન્સી એવું કહેશે કે અમને એકચ્યુઅલી વિશ્વાસ છે એ તો એટલું જ કહેશે પણ મારો જયરામગીરી બાપુ એમ કે ભગવાન અમારી ભેળો છે વિશ્વાસની વાત ક્યાં કરો છો યાર હા ત્યારે મને આજથી જે સંતના સાનિધ્યમાં બળદેવગીરી બાપુની આ તપોભૂમિ છે ત્યારે મને આ છંદ મેં લખેલો આ છંદ છે બળદેવગીરી બાપુના સાનિધ્યમાં એમના ચરણોમાં જ્યારે યુવાનો આટલી બધી હરખથી પરખથી જ્યારે ઘોળ કરે છે ત્યારે મને આ છંદ બળદેવગીરી બાપુનો યાદ આવે કેવી છે આપણી આ વાળીનાથ આ ગુજરાતની આ દેહાણ જગ્યા ત્યારે મને યાદ આવે કંગારુવી જુઓ ગુજરાત માયા શિવ તણુ શિવ ધામ છે
આ મંદિરમાં પગ મૂકો તો બળદેવગીરી બાપુનું ભજન હજી આ સંભળાતું હોય એવા આપણને ભણકારા લાગે છે. સમાજનો ભગવાન આ માળાના બેરખા ફેરવતો હોય એવું લાગે છે. એટલે મેં આ કડીમાં કીધું છે કે હે વાળીનાથ મહાદેવ, આ તપોભૂમિ ઉપર જ્યાં પગ મૂકો તો બળદેવગીરી બાપુનું ભજન હામુ હકારા દેતું હોય, તેના એક એક પારે સ્મરણ થતું એવું લાગે છે. એટલે આ કડીમાં કીધું. કેવો લાગે છે મારો વાળીનાથ મહાદેવ? એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. મોટામાં મોટું હથિયાર હોય તો શિક્ષણ છે, ભણતર છે. આ મંદિરમાં ગોપાલદાસ બાપુ મેં આ કડીમાં કીધું છે, વેદો હજી વંચાય છે. ઉપનિષદો, વેદો, પુરાણો આપણી સંસ્કૃતિને જીવંત રાખવાના, બધા જે ભગવાધારિયા સંતો બેઠા છે જેના હાથમાં માળાના બેરખા ફરે છે ને, એને આપણા વેદોને, આપણા ઉપનિષદોને, આપણી પરંપરાને જીવંત રાખી છે. એટલા માટે અમે કડીમાં કીધું ને. હવે સાંભળજો, હાંજના ટાણે કેવું લાગે છે વાળીનાથ મહાદેવના ખોળામાં. ધમ ધમે ધૂપે લીજા જા લર્તણો જણકાર છે, ભગવાન વાળીનાથ બિરાજમાન થાય છે 22 ફેબ્રુઆરી. આ છંદ હવે સાંભળજો, સમજદાર છો એટલા બધી વાતોની ચોખવટ કરું છું અહીંયા. 22 જાન્યુઆરી અવધના પાદરમાં, હવે થોડી વાર અવાજ કરતા નહીં, પછી આ ઘોળ કરવા આવજો. બાપુ 496 વર્ષ ઇસ્લામી સલ્તનત બાબર હુકુમત હતી તેથી બાબરનો સેનાપતિ મીર બાકી જેનું નામ હતું નામદેવ બાપુ, એને આપણું રામ મંદિર પાડેલું. આજથી વર્ષો પહેલા બાબર હુકુમત હતી તેથી બાબરનો સેનાપતિ મીર બાકી એને કીધું કે રામ મંદિરને પાડી દો, બાબરી મસ્જિદ બનાવી છે આયા. અને તેથી હું ન ભૂલતો હોઉં તો ઈસવીસન 1500 અને બાપુ 28માં મીર બાકી આપણું રામ મંદિર પાડ્યું છે. અને ત્યાર પછી ઘણા બધા સંઘર્ષો, ઘણા બધા યુદ્ધો, એ વાત ઉપર આપણે જવું નથી લાંબુ, કારણ કે હવે એક એક કલાકની જરમગીરી બાપુ, 2-2 કલાકની વાતો સાંભળવાવાળું ઓડિયન્સ બહુ ઓછું થઈ ગયું છે. કે પનોઠી વાળી બહેન, અમે લોક સાહિત્યની વાત કરી, 2 કલાક સાંભળે એટલે અમે 2 કલાકની વાત નામદેવ બાપુ આયા 10 મિનિટમાં કહેવા માંગતા હોય એટલે થોડી વાર કહું છું કે તેથી મીર બાકીએ તેથી રામ મંદિર પાડ્યું. અને બાબરી મસ્જિદ જે કાટમાળ હતો મંદિરનો, એમાંથી બાબરી મસ્જિદ બનાવવામાં આવી. આ જાણો છો તમે બધા એટલે વાતને લંબાવતો નથી, પણ જે સૂર્યવંશી રાજા ભગવાન રાઘવેન્દ્ર સરકાર
હવે સાંભળજો, સત્ય પરેશાન હોય છે, પરાજિત નહીં. સત્ય પરેશાન હોય, પરાજિત ક્યારે હોય નહીં. હું જાજી વાતું નથી કરવા આવ્યો, સમયની મર્યાદામાં બોલવું છે એટલે કહું છું કે ભગવાન સૂર્યવંશી રાજાની હું ન ભૂલતો હોઉં તો 32મી પેઢી ત્રિશુંક રાજા જન્મ, અને ત્રિશુંક રાજાના દીકરા હરિચંદ્ર રાજા જે ભરી બજારમાં તારામતી અને હરિચંદ્ર રાજા સત્ય માટે વેચાઈ ગયા, એની પરંપરામાં એના કુળમાં 44મી પેઢીએ ભગીરથ રાજા જન્મ, અને એ ભગીરથ રાજાએ તપસ્યા કરી, એતણ ગડકો આડરો તીર ગંગા તટ જાય તો માનવીયા કુળની માઈના ભૂતનો હર જાય ભાગીરથી. અરે ઉપરથી ઉતરિયા ઈ તો પંખી પાવન થયા, પછી માઈ મંજન કિયા ને ભૂતનો હર જાય ભાગીરથી. આવા સૂર્યવંશી રાજાઓ ઈજ પેઢીમાં રઘુ રાજા, એટલે કે રઘુવંશી કીધા છે કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય અરુ વચન ન જાય. ઈ સૂર્યવંશી રાજાની 64મી પેઢી 64 એટલે ભગવાન રામે અવતાર લીધો, અને ઈ રામનું મંદિર જેથી બાબરના સેનાપતિ મીર બાકીએ પાડ્યું તેથી એક એક હિન્દુઓએ પ્રતિજ્ઞા લીધી છે, કોઈ જ્ઞાતિ નહીં. સાંભળી લેજો, જ્ઞાતિ વાત કરે સંત ન હોય, એના નજરમાં તો નામદેવ બાપુ બધા હરખા હોય, એના માટે તો કોઈ રાંકનો દીકરો હોય કે હેલિકોપ્ટરમાં આવવા વાળો હોય તો સાધુની નજરે એની આંખમાં તો અમી ઝરતા હોય, એના માટે બધા ભાવ હોય. પણ વાત ટૂંકમાં કરું, મંદિર પાડી દીધું, પછી એક એક હિન્દુની અંદર એક તમન્ના હતી જેમ આઝાદી માટે થઈ, અને ભગતસિંહ બોલ્યો હતો કે લિખ રહા હું અંજામ જિસકા કલ આગાત જાયગા મેરી લહુ કા કતરા એક દિન ઇન્કલાબ લાયગા. અરે તમે કદાચ અનુપમા જોવો તો એનો મને વાંધો નથી યાર, અનુપમા જોવાય, પણ ઘણા બહેનો અનુપમા જોતા જોતા આહુડા પાડતા હોય છે, ઓહો એકચ્યુઅલી અનુપમા દુઃખી બહુ છે. તમે વેમ કાઢી નાખજો, એ તો રેન્જ રોવર સ્પોર્ટમાં ફરે છે એકચ્યુઅલી મુંબઈમાં યાર. તમે આપણું કરો યાર, અનુપમા દુઃખી નથી, પણ એજ્યુકેટેડ છે બધા યુવાનો બહેનો, ત્યારે મને યાદ આવે છે. સાંભળજો, એમપીના રાજા યશવંતકુમાર હોલકર અને એની દીકરી 22 વર્ષની, બાપુ વાંચ્યા પછી બોલું છું, 22 વર્ષની દીકરી બ્રિટિશરોએ જેથી પોતાના બાપની સામે મીટ માંડી, બાપની ગેરહાજરી હતી, પણ મારો બાપુ ઘરે ન હોય, મેં રામાયણ વાંચી છે, મેં ગીતા વાંચી છે, મેં ઉપનિષદો અને વેદ વાંચ્યા છે, મારો બાપ ઘરે નથી, મારો ભાઈ નથી, અને અમારું રજવાડું આ બ્રિટિશરો લઈ જાય. તેથી 22 વર્ષની દીકરી યશવંતરાય હોલકર એમપીના ઇન્દોરના મહારાજા, એની 22 વર્ષની દીકરીએ તેથી જયરામગીરી બાપુ બે હાથમાં તરવાર લીધી છે ધર્મ માટે. જ્યારે જ્યારે યુદ્ધો થયા, પોતાની સીમાના જાળવવા યુદ્ધો થયા, આવા ધર્મના ધજાગરા ઉપર કોઈ ખૂબ ધૂળ ઉડાડવા આવે ને, તેથી આ સાધુડા હોય ભગવો એક બાજુ મૂકીને હાથમાં શમશેરું લીધી છે કે અમારો બાપ શિવ છે, અને એની સામે મીટ માંડે તો એના મૂળિયા ઉખેડતા અમને વાર ન લાગે. સાંભળી લેજો સોમનાથનો પ્રસંગ, તમે જાણો છો, આ કોઈ ઉશ્કેરવાની વાત નથી આમાં, પણ સ્વામી સચ્ચિદાનંદ કહેતા વીરતા પરમો ધર્મ. વીરતા તો હોવી પડે યાર, સીલામ સીલામ કરે નકરી કડતલ વગેરે રામ થોડો મળે. બાપુ હાડ હમી દેવાની તૈયારી હોય તય રામ મળે, અને બળદેવગીરી બાપુએ પોતાનું હાડ હમી દીધું ને, તય આવા મોટા યજ્ઞો ને આવા મોટા શિખરબંધ મંદિર થયા છે, આ એમનામાં મંદિર નથી બંધાણા આયા. બાપુએ હાડ હમી દીધું છે બળદેવગીરી બાપુએ, અને હાડ હમી દો ત્યારે આવા મોટા શિખરબંધ મંદિર થાય. કહેણી મિશ્રી ખાંડ હે અને રહેણી તાતા લો, બોલવું એ તો ગળ્યું ખાંડ જેવું છે, પણ આયાથી ઉતરી અને કરી દેખાડવું એ તો તરવારની ધાર માથે જીવા જેવું છે. એમાં સાધુ હોય, દાતાર હોય કે કોઈ પણ સુરવીર હોય. હવે વાત સાંભળજો, મીર બાકીએ મંદિર તોડી નાખ્યું. ત્યાર પછી વાત કરું છું તમને, ઈસવીસન 1528માં 1529માં ચડાઈ થઈ. ત્યાર પછી બાપુ 1992 સુધીના તમે ઇતિહાસ વાંચી લ્યો, ત્યાર પછીના એકોક ઇતિહાસ વાંચી લ્યો, કેટલા યુદ્ધો થયા, એક પણ યુદ્ધમાં સફળતા કદાચ નથી મળી આપણને. હું કાંઈ સરકારની વાત કરવા, કોઈ રાજકારણની વાત કરવા નથી આવ્યો, પણ એટલું તો વટથી અને સાથી ઠબકારીને કહું છું કે નરેન્દ્ર મોદી સાહેબને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો કે 496 વર્ષ પછી જે મંદિર બાબરના સેનાપતિ મીર બાકીએ તોડી નાખ્યું, એ મંદિરના પાયા માટે તેથી આપણા પ્રાઇમ મિનિસ્ટર આપણા વડાપ્રધાને પ્રતિજ્ઞા કરી કે હું પાયો ખાવું છું આયા રામ મંદિરનું. હવે કોના બાપની તેવડ છે કે આમાં પાંદડું હલાવી શકે, કાંકરી હલાવી શકે, એ આપણા માટે ગૌરવની વાત છે, રૂડું લગાડવાની વાત નથી. આ એક એક હિન્દુના દીકરા માટે ગૌરવની વાત છે. અને આજ પણ જે મંદિરમાં ભગવાન રાઘવ બિરાજમાન થયા છે, કેટલા સંઘર્ષો, 496 વર્ષ પછી જયરામગીરી બાપુ ભગવાન રામને બિરાજમાન થયો છો. અને મેં કીધું એમ કે જયરામગીરી બાપુ તમારી હાજરીમાં કહું છું વાળીનાથ ભગવાનના સાનિધ્યમાં આયા, એવી જ રીતે પોતાનું આખું આયફું, પોતાનું આખું હાડ જેને સમર્પણ કરી દીધું વાળીનાથ મહાદેવના સાનિધ્યમાં, થઈ આવું જબરજસ્ત, વર્લ્ડમાં આખું ભારત જેનો ગૌરવ લઈ શકે એવું મંદિર જ્યારે આ વાળીનાથ ભગવાનનું થઈ રહ્યું છે તરફના પાદરમાં આ ધામમાં, જ્યારે આથી બીજો આનંદ હોય કયો, આથી બીજો પરચો તમારે જોવો છે ક્યાં? આટલી બધી સંખ્યામાં
આટલા બધા મહેમાનો, આટલી બધી મોટી સંખ્યામાં રબારી સમાજ, અન્ય પણ 18 વરણ છે, બાઇક ઉપર કોઈ ગાડી ઉપર આયા મારા મિત્ર છે, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એટલે TDO અમારે ધવલભાઈ, મને વાત કરતા કે દેવાજભાઈ આપણે તો ડાયરો સાંભળી છે પણ તમે જો ખૂણામાં ઉભા ઉભા વાહન પાર્કિંગ કરાવે છે, કોઈ ચા પાતા હોય, કોઈ પાણીની બોટલું હારતા હોય, કોઈ વાહનની વ્યવસ્થા પગે લાગી લાગીને કરાવે છે, એને એકવાર જોરદાર તાળીઓથી સ્વયં સેવકોને વધાવી લ્યો. એક એક અઠવાડિયું થઈ ગયું ઘરે નથી ગયા. આ મારા પરમ મિત્ર જેમાં મને સરળતા દેખાય છે, મારે દેસાઈ સાહેબ PI એ પણ પધાર્યા છે, આ કોના કોના નામ લઉં એવા બધાએ, પણ મેં કીધું એમ એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન, ભણતરનો યુગ છે. અને મને એ પણ કીધું કે અહીંયા આર્મીના પણ યુવાનો છે, અહીંયા આર્મીના પણ 20-25 યુવાનો એ પધાર્યા છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. પણ હું વાત કરતો હતો આપને કે લિખ રહા હું અંજામ જિસકા કલ આગા જાયેગા મેરી લહુ કા કતરા એક દિન ઇંકલાબ લાયેગા. આપ આ વાત જે હતી એ ભગતસિંહ બોલ્યા છે ફાંસીના માચડા ઉપર કે હું ભગતસિંહ મરી જાઉં તો એની પરવા નથી. પણ સાંભળી લો મારા ભારતવાસીઓ, એક સંદેશો તમને દેવો છે કે જિંદગી જીવો તો મર્દાનગીથી જીવજો. રાકાની દુનિયામાં કોઈ દી કિંમત થતી જ નથી સાહેબ. એમને એમ કરી લીધું હતું કે આવડી મોટી બ્રિટિશ સરકાર સામે, એકચ્યુઅલી આવડું મોટું દરિયા જેવું બ્રિટિશોની ફોજ સામે આપણે થોડા લડી હતી. બાપુ વાંચ્યા પછી બોલું છું, 14 વર્ષની ઉંમરે ભગતસિંહ કાનપુર આવ્યા. ટૂંકમાં વાત કરું સમજણાશો એટલે. અને બધાએ કીધું ભગતસિંહ ક્યું કાનપુર લોટ કે ચલા આયા. અને તેથી કીધું મારી માં, હું ગુજરાતી અને હિન્દી બે સંભળાવું છું, સાંભળજો, મેરી માં મેરી શાદી કી બાત કરતી હે, માં મને પરણાવી દેવા માંગે છે કે તારા લગ્ન કરી દેવા છે. મેને શાદી કી મના કર દી. ત્યારે ભાઈ બંધે કીધું ક્યુ મના કર દી, અબ તો મેરી પ્રતિજ્ઞા હૈ. ક્યુ પ્રતિજ્ઞા, સુકામ લીધી પ્રતિજ્ઞા, અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી, એ મેરી પ્રતિજ્ઞા હૈ ભગતસિંહ કી. અને તેથી કીધું તું રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહે. આ યુવાનોને કહું છું, તમે સલમાન ખાન ના ચાહક હોય તો તમને હજારો વંદન યાર, પણ એટલું યાદ રાખજો મારા દેશને જેથી જરૂર હતી ને તેથી આ માથા લીલા દેવાવાળા રાજ્યગુરુ સુખદેવ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, સુભાષચંદ્ર બોઝ, આ એક એક ક્રાંતિકારી અને બે હાથમાં તરવાર લઈને પોતાના એક વર્ષના દીકરાને લઈ અને આખી સલ્તનત ધ્રુજાવા વાળી અનુપમા જોવાવાળા બધા બહેનોને કહું છું કે મારી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને યાદ રાખજો, જેને આખી બ્રિટિશરોની સલ્તનત ધ્રુજાવી દીધી. આ યાદ રાખવાની જરૂર છે યાર. આ મુની બદના મુ ડાર્લિંગ તેરે લઈ, આમાં કાંઈ નહીં વળે યાર. જે દીકરી પરણીને જાતી હોય, હું ઘણી વાર કહું છું પણ મારે પ્રસંગો જાજા કાંઈ કહેવા નથી, આ સંદે બાપુ મેં લખેલો છે. અમદે બાપુ કે અયોધ્યાના પાદરમાં ભગવાન રામ જ્યારે બિરાજમાન બન્યા તેથી કેવું લાગે છે, એટલા માટે મને યાદ આવે. રૂડું લગાડવાની વાત નથી, આ માતાજીની અને બાળીનાથ ભગવાનની સાક્ષી બોલું છું. YouTube ખોલી લેજો, હવે દુનિયાના કોઈ હિમાળે હોય તો બે યુવાનના હું ગૌરવ લઉં છું. એક જેનો જન્મ હતો આફ્રિકાના નાઇરોબીમાં, ભારતમાં નહીં, આફ્રિકાના નાઇરોબીમાં જેનો જન્મ થયો અને પ્રતિજ્ઞા લીધી 11 વર્ષની ઉંમરમાં ભારતમાં ઇન્ડિયા આવ્યો. જન્મ તો વિદેશમાં થયો હતો પણ એને પોતાના બાપને એટલું કીધું કે બાપુ મારે દેશ માટે કંઈક કરવું છે, કે હવે 1947 રાજાશાહી વહી ગઈ, લોકશાહી આવી ગઈ, હવે જો તારે દેશ માટે કંઈક કરવું હોય તો આર્મીમાં જવું પડે, એ સિવાય બીજું કાંઈ થાય નહીં. અને તેથી નાઇરોબીમાં આફ્રિકામાં જન્મેલો આપણા ગુજરાતનો યુવાન તેથી આર્મીમાં ભરતી થાય છે, જેનું નામ હતું નાગાજણ સિસોદિયા. પોરબંદરની બાજુમાં પંખીના માળા જેવું મોઢવાડા ગામ છે. એક આ યુવાનની વાત હું ઘણીવાર કરું છું. અને એક જેથી હિન્દુસ્તાનને જરૂર પડી અને ભારત પાકિસ્તાનની સામે જ્યારે યુદ્ધના મંડાણ મંડાણ્યા દેસાઈ સાહેબ, અને તેથી ઇન્દિરાબેન ગાંધી આપણા PM હતા, અલ્ટિમેટમ આપ્યું યુદ્ધનું, અને તેથી ભારતની આખી આર્મીને છુપા રસ્તાની ખબર નહોતી. હું લીંબાળા ગયો બાપુ, એના ફળિયામાં ખાટલા ઉપર બેહી અને મેં બધા કાગળ વાંચ્યા છે, જે જે પ્રમાણપત્રો આવ્યા છે, જે જે એમના કિતાબો જે આપ્યા છે, એ કિતાબો વાંચ્યા પછી તમારી સામે વાત કરવા બેઠો છું. લીંબાળું વાવની બાજુનું લીંબાળા ગામ, કોક દીક જાવ તો જોજો સાહેબ. એ પરિવારને હું લાખ લાખ સલામ કરું છું. તેથી હું ઘણી વાર કહું છું, આ ઝૂકેગા તો હમણાં આવ્યું પુષ્પા,
તેદી રણછોડ રબારીએ કીધું તું કોના બાપની તેવડ છે હિમાડા જો ઘેરી ન લઉં અને ઠેઠ કરાચીના લાહોરના પાદર હુંથી ભેળો હાલું અને પારોટના પગલા ભરું તો મારી જનેતાનું ધાવણ લાજે આપણી આર્મીને છુપા રસ્તાની ખબર નહોતી કે પાકિસ્તાન ક્યાંથી હુમલો કરે વિક્રમભાઈ અને તેથી આપણી આર્મીની આગળ બે ડગલા હાલી અને રણછોડ રબારીએ ડગલા સડાપ 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 સડપ દીધા કારણ કે એ પાકિસ્તાનમાં લાહોર કરાચીમાં રહેલા હતા ભાગલા પડ્યા એટલા બધું નોખું પડ્યું ત્યારે અખંડ ભારત હતું અને તેથી કરાચીના જાપા સુધી હાલી અને જેથી વિજયના વાવટા ફરકાણા કરાચીની બજારમાં તેથી આપણી આર્મીએ નક્કી કર્યું હતું ભારતની આર્મીએ નક્કી કર્યું હતું કે જ્યારે રણછોડ પગીના ખોળિયામાંથી પ્રાણ નીકળે ભગવાન એને જાદુ જીવાડે તેથી બોર્ડર ઉપર એનું ટેચ્યું કરીને સલામ કરવી છે તમારા જેવા યુવાનોની મર્દા મરદ પુરુષોની અમારે જરૂર છે અને તેથી આજ પણ આ યુવાનોને કહું છું જાઓ તો કોક દિક નળાબેટના પાદરમાં આજ જે આપણી બોર્ડરની ફેન્સિંગ છે જે નળાબેટમાં આજે રણછોડ રબારીનું ટેચ્યું કરીને જરામ ગરી બાપુ હું હૃદયથી કહું છું કે આપણી આર્મીને સલામ કરે છે હું આ બધા રબારી યુવાનોને એટલું કહું છું કે કોક દીક સલાહ લેવી હોય કોક દીક જીવનમાં દાખલો બિહારવો હોય તો કોક દીક રણછોડ પગીને વાંચી લેજો ને એને સાંભળી લેજો સાહેબ હવારમાં તમારો કેળો બદલાઈ જાય આવું થવાની જરૂર છે આપણે વાહન હામા મળે ગાડીઓ હામી મળે અને એકચ્યુઅલી હું પાસી નહીં લઉં બાયું ચડાવી ઝૂકે ગાને આવું થોડું કરવાનું છે યાર આપણે આપણે તો હિન્દુની ઓળખાણ દેવાની છે હવે જ્ઞાતિની નહીં હવે મૂર્ખ્યા હોય જ્ઞાતિની ઓળખાણ આપે તમારે એકચ્યુઅલી કેવા છો અમે રબારીને અમે ભરવાડને અમે આયરને અમે કાઠીને અમે રાજપૂતને આ કરીને તો ગોપાલદાસ બાપુ આયા 250 વર્ષ અંગ્રેજોએ હુકુમતે શાસન કર્યું છે આ 900 વર્ષ સુધી બાબર સલ્તનતોએ શાસન કર્યું છે હવે તો સમજો હવે તો પાછા વળી જાઓ હવે તો કોક પૂછે ને એટલું કહો કે અમે હિન્દુના દીકરા છીએ અમે વાળીનાથના સોરું છીએ એટલું બોલતા તો શીખી જાઓ યાર ક્યાં સુધી બાયું ચડાવી છે તમારે આ બનવાની જરૂર છે એટલે જાજી વાતો કરવા નથી આવ્યો આયા પણ મને છંદમાં યાદ આવે છે ત્યારે હનુમાન તો અરકાઈ છે ખોટી ના તમે લેતા હો 9 નંબરના 8 નંબરના તેવડ હોય તો કોક ને હારા કામમાં ક્યાંક 5-25 હજાર ઉડાડવા તો દો ગોળ તો કરવા દો એમાં પાછા વાતો કરતા હોય તમને ખબર ન હોય 2 નંબરના છે તો તું હોય 7 નંબરના 8 નંબરના 9 નંબરના લઈને હોય તો એટલે તમે રોડે રોડ છો એટલે કાં બીજાને કંદડો છો યાર કોકની પીડાને સમજો યાર એટલા બધા યુવાનોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સારા કામમાં ધર્મના કામમાં આવડા વાળીનાથ ભગવાનના સાનિધ્યમાં જરામગીરી બાપુ
ધ્યાન ક્ષેત્ર ખુલ્લા મૂકવામાં આવ્યા છે, અતિથિને ભોજન દેવામાં આવે છે, આ એક એક રૂપિયો એ સાનિધ્યમાં એક સારા કામમાં વપરાય છે, ત્યારે યુવાનોને પણ લાખ લાખ વંદન. પણ મને યાદ આવે છે આ કડી મણિરાજ બારોટ એવા કલાકાર હતા જેને એવા ગીતો આપ્યા આપણને, અને ઈ કંઠને ઈ સુર ને કોઈ જાળવી રાખ્યો હોય, એકવાર રાકેશ બારોટ ને જોરદાર તાળીઓથી વધાવો. પણ બોરુના પાદરમાં જેદી ગાયનું મરદું ભાળ્યું બાપુ, અને હાથમાં માળાનો બેરખો રહી ગયેલો, નગા લાખાના નેહડે બેઠો મારો દ્વારકા વાળો દેવ, અને હાજનું ટાણું ધીરી 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 સંધિયા છે એ પાખું પરવારી પખીડા અગણિત કરતા અવાજ, માળે હાલ્યા મલકતા મેર બેઠા મહારાજ, એ ફમક જાલર ભાંગની પ્રેમાલ કાને જ્યાં પડી ઉર નેન હૈયા અનુસંગી, થનક થનક થનથની મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા, આમ સધિયા નાવતી સધિયાનું ટાણું થયું, અને બોરુના પાદરમાં સડાપ 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 સડપ નીકળા દેતો 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 ઓલિયો હાલ્યો આવે. હવે સાંભળજો, ઈ ઓલિયો હાલ્યો આવે ને એમાં બોરુના પાદરમાં ગાય મરી ગયેલી રસ્તામાં કોઈ કીધું, બાપુ મારી જેના દૂધડીએ દીવા બળે મારી ગાય વહી ગઈ છે, બાપુ મારી ગા મરી ગઈ છે, અમારા છોકરા અમારા પહુડા રજળી પડ્યા છે. અને તેથી હાથમાં માળાનો બેરખો હતો, અને માળાનો બેરખો હતો નામદેવ બાપુ, ઈ આયા સંતોને બેઠા છે એટલે મને આ પ્રસંગ યાદ આવે. પાણીની અંજલી ભરી અને નગા લાખાના ઠાકર દ્વારકા વાળાને એટલું કીધું કે હે મારા બાપ, આજની હુંદીમાં કદાચ આ ગમે ને માળા ફેરવી હોય, આ પાદરમાં મેં માળા ફેરવી છે તારી, મેં કોઈ દી મારા માટે માગ્યું નથી, પણ હે દ્વારકા વાળા, હે દ્વારકા વાળા, હે મુરલીધર મહારાજ, આજ આબરૂ રાખવા માટે પડકારો કરું છું, જોજો. તેથી બાપુ પાણીની અંજલી ભરી અને દ્વારકા વાળાનું નામ લઈ અને બોરુના પાદરમાં એ મરેલ જે ગા હતી જેનું મળતું પડ્યું હતું એની માથે આમ જ્યાં અંજલી છાટી, ત્યાં તો ધડ નાટી મારીને ગા થઈ ગઈ બેઠી. હવે સાંભળજો, તમને કદાચ એવું લાગે ભણેલા ને આવું બને ખરું, રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા, બાપુ અમેરિકા ગયા, અમેરિકાના એક કતલખાનાની એમને મુલાકાત લીધી, એટલે એના માણસો સમજાવતા એમને કે આયા તમે ગાય નાખી દો તો એનું માઉસ એનું બ્લડ એ બધું અલગ અલગ થઈ જાય, આવું બહુ સમજાયું, આખા આખા કતલખાનાની મુલાકાત લીધી રામકૃષ્ણ પરમહંસે. અને બહાર નીકળ્યા ત્યારે બધું સમજાવતો, એ મેનેજરને એટલું કીધું, એના ઓનરને એટલું કીધું કે તમારા મશીનમાં કોઈ ગાય મૂકો તો બધું જુદું કરી દે, બ્લડ એનું અલગ 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 બધું જુદું થઈ જાય ને, કે આ થઈ જાય કે ભેગું થાય ખરું કે ન થાય, કે આવજો કોક દી અમારી ગુજરાતની ધીંગી ધરતીમાં અમારી ભારતની પવિત્ર ભૂમિ ઉપર, અને આવજો કોક દી, હું તમને કહું છું કે વાળીનાથના પાદર હુંદી વાળીનાથના સાનિધ્યમાં મારો દ્વારકા વાળો મારો વાળીનાથ ભગવાન, અને કદાચ જરૂર પડે નહીં અને ટાણું આવે અને જો હામે પડવાનું થાય તો બળદેવગીરી બાપુનું નામ લઈ અને પાણીની અજલી ભરો, તમારાથી નોખું થઈ શકે ભેગું ન થાય, આવો કટકા નોખા લઈને જો પાછી ગા નો બનાવી દેતો અમારી ધ્યાન જગ્યામાં ધજા ફરકે છે, ફરકે નો ફરકે કહેવાય, આ જે આપણી પરંપરા છે. અને તેથી બોરુરા પાદરમાં હું હૃદયથી કહું છું બાપુ, એક અંજલી છાટી અને ગાયનું મડું પડ્યું હતું, એ ગાયનું મડું બેઠું થઈ ગયું ત્યારે નામદેવ બાપુ પધાર્યા છે, આયા એક યુવા સંત જેના વિચારો ક્રાંતિકારી છે,
જેના વિચારો શિક્ષણ તરફ છે, ત્યારે એક કડી મને બાપુ પધાર્યા છે ત્યારે મને યાદ આવે છે આ દ્વારકા વાળાની. મારો દ્વારકા વાળો દેવ રે, મારો દ્વારકા વાળો દેવ, ઠાકર આવી હાથ બેટાણું, ઠાકર આવી હાથ બેટાણું. દીકરો નથી, દુનિયા વાતું કરશે કે એને વાય વંશનો વેલો ન રહ્યો, અને તેથી પડકારો કરીને કીધું તું કે દૂધ જેવો દીકરો આપે માનજે નગા લાખાનો ઠાકર બોલ્યો છે, એટલા માટે મને ખડી યાદ આવે. બાપુ આપણી પરંપરાની એવી વાતું છે, એક એક પ્રસંગોમાં એક એક રાત એક એક દી ટૂંકા પડે એવી આપણી વાતું છે. આ બધાને સાંભળવું છે રાણો રાણાની રીતે, પણ એ પહેલા એક નાનો એક મિનિટનો પ્રસંગ કરીને ગીત લઈ લો. જયરામગીરી બાપુ બેઠા છે. બાપુ એક છેલ્લી વાત કરી દો, આપણે ભગવા ધારી આ દેશ છે એટલા માટે રાધનપુરની એ ગ્રાઉન્ડ એ મેદાન હજી છે જ્યાં મચ્છી દુભી છે. બાપુ ન્યાય એક ભગવા ધારી સાધુડો એ બેઠો છે ન્યા, એટલે કોઈ નમાઝ પઢવા વાળાએ કીધું કે અમને આ હિન્દુ સાધુનું નડતર થાય છે, એને કયો અહીંથી નીકળી જાય, ભગવા પહેર્યા છે. અમે ફકીરની સંતની કદર કરતા હોય એટલે મર્યાદામાં કહું છું, એને કયો અહીંથી નીકળી જાય. બાપુએ ના પાડી, ભગવાધારી હતા, લઈ જવાયથી. કહેવામાં આવ્યું રાધનપુર નવાબની આગળ વાત ગઈ, ટૂંકમાં વાત કરું, લાંબી છે વાત. રાધનપુર નવાબે કીધું કે તમે સાધુ છો ભગવાધારી છો, તમારી હું કિંમત કરું છું, નીકળી જવાયથી. આ નમાઝ કરવા આવે માણસોને ડિસ્ટર્બ થાય છે, મજા નથી આવતી. અને તેથી એ સાધુએ બાપુ નક્કી તો કરી લીધું, ગોપાલદાસ બાપુ, કે નીકળી જવું છે, વયું જવું છે, પણ એમ નામ જાવું તો આ ધજાગરાને ઓળખે કોણ. કે હવે સાંભળી લ્યો, તમારા રાધનપુરની સલ્તનતની તાકાત હોય, આ રાધનપુરના નવાબ, તો એક વાત સાંભળી લે મારી, હું જે પથ્થર હાથમાં ઉપાડી અને રાધનપુરની જે મસ્જિદ છે એના ગ્રાઉન્ડમાં એના ફળિયામાં મૂકું, ઈ જો તમે આંખો કરી દો
તો અટાણે આ મેદાન મૂકીને અહીંથી નીકળી જાવ. સાંભળજો ભગવાનની તાકાત કેવી છે. અને એક પાણો ઉપાડી અને રાધનપુરના નવાબની જે આખી જે સલ્તનત હતી એ ઊભી છે આમ જોતી હતી ટગર ટગર. એ બાપુ ભગવા તારી હતા એને બાપુ હાથમાં પથ્થર ઉપાડી અને મૂકી દીધો મેદાનમાં અને કીધું કે નવાબ તારી તાકાત હોય તો આ પાણો હલાવી દે. તો અટાણે મૂકી જાઓ નીકળી જાઓ અહીંથી. અને તેથી રાધનપુરની સલ્તનત આખી વાત ટૂંકમાં કરું છું, એક સાધુનો એક ભગવા ધારીનો મૂકેલો પાણો કોઈના બાપથી આંખો નો થયો કાકરીનો હલી. વિક્રમભાઈ લાકડી પડે એમ તેથી પગમાં પડી ગયો નવાબ. પાના નંબર આપું તમને, પુસ્તકનું નામ આપું તું, કોક દી એવું લાગે તો વાંચી લેજો. અને પગમાં પડી અને વાઘજીભાઈ એટલું કીધું કે રાધનપુર નવાબ તમારા પગમાં પડીને એટલું કહે છે કે બાપુ રોકાવું હોય તો રોકાવ અને જવું હોય તો જાવ, એની ખબર નથી મને. પણ મને એ તો કયો કે એવું કયું જાદુ કર્યું રાધનપુરની સલ્તનત તૂટી જાય અને તમારો મૂકેલો એક પથરો બાપુ આંખો ન થાય. અને તેથી જરામ કરી બાપુ આ દેશનો ભગવાધારી આ દેશનો સાધુ એને એટલું કીધું તું કે હવે સાંભળી લો, હું જાદુગર નથી, મેં તો માળાના મણકા ફેરવા છે. જેમ બળદેવગીરી બાપુએ હાથમાં માળા લઈને મણકા ફેરવા ને એ મણકા ફેરવા છે. અને મેં આ પાણો તમે પાણો માનતા છો, જેથી મારું પારખું લીધું ને તેથી મેં કીધું તું મારો હનુમાન હોય તો ડગલું દેતો નહીં, મારો હનુમાન છે કોના બાપની તેવડ છે મારા હનુમાનને ડગલું દેવા રે. આજે બાપુ રાધનપુરની મસ્જિદમાં કોક દી જાઓ, પ્રેમદા બાપુ ગોદડિયા નામનો સાધુ અને એનો મૂકેલો પથ્થર કે મારો હનુમાન બેઠો છે, આ કોઈની તેવડ નથી. આ પરંપરા છે આપણી, સાધુને સંશેળતા નહીં કોઈ દી. વર્ષો પહેલાની કવિતા ગીતો તો બહુ લાંબા છે પણ સાધુને સંશેળતા નહીં, કારણ કે સંત ચારણનો શેડીએ એની વડવાયું ન જાય. ક્યારેક એના મોઢામાંથી વિક્રમભાઈ કવેડ નીકળી ગયું ને તો મારીને તમારી પેઢીઓના મૂળિયા ઉખડતા વાર નહીં લાગે, કારણ કે સંતને કોઈ દી સંશેળતા નહીં. બળદેવગીરી બાપુની અસીમ કૃપા જ્યારે વરી રહી છે ત્યારે મારે આ બેકડી ગીતની અહીંથી ગાવી છે. બધાને ગમે છે, મને આ ગીતથી લોકચાહના મળી છે, પ્રેમ મળ્યો છે યુવાનોનો ત્યારે. અને એ પાછો એકલંગજી મહારાજનો ઉપાસક હતો રાણો પ્રતાપ, જેમ બળદેવગીરી બાપુ જયરામગીરી બાપુ આ શિવના ઉપાસક છે એમ રાણો પ્રતાપ હલ્દીના મેદાનમાં જેથી શમશેરું તાણી અને પણ હિન્દુસ્તાનના સહિંસાની સામે ઉભો હતો તેથી જો આમ કુર્નસ કરી લીધી હોત આમ બાયદબ કરી લીધી હોત તો તમને એવું નથી લાગતું કે રાણો શાંતિથી જીવી શકે. પણ સમાનની વાતમાં કોઈ દી રાણાને સમાધાન ન હોય. હવે એકવાર મરવું છે, આ ક્યાં બે વાર મરવાનું છે. અને તેથી એકલંગજી મહાદેવ આજ પણ તમે જાઓ મેવાડનો રાજા જેને કહેવામાં આવ્યો છે એકલંગજી મહાદેવ ભગવાન ભોળોનાથ. અને તેથી અકબરને કહેવરાયું હતું કે એને કહી દેજો મોડું કરે નહીં, હું તો મારા એકલંગજી શિવ સિવાય મારું માથું કોઈને ટેકવતો નથી અને સલામ કોઈને કરતો નથી. એ રાણા પ્રતાપ માટે આ વાળીનાથ મહાદેવ બેઠો છે ને મેવાડમાં એકલંગજી મહાદેવ બેઠો છે ત્યારે મને આ કડીમાં યાદ આવે. એને નથી કરવી કોઈની હાજી રે, એન કરવો એકલંગ જીરાજી, એન નથી કરવી કોઈની હાજી, એન કરવો વાળીનાથ ને રાજી. અને હવે અકબર તું એ અકબર તું સલામ ની આશા રાખતો હોય ને રાખજે બીજે રે. કામ હવે રાણો મારો રાણા ની રીતે રે, રાણો મારો રાણા ની રીતે.
हम जावे ભગવાનની બળદેવગીરી બાપુના આશીર્વાદ છે. અમારે ધવલભાઈ મોટાણ અને રાજનભાઈ રાયકા સાહેબ એકવાર જોરદાર તાળીઓથી બધા રબારી સમાજ નું નહીં પણ બધા નું એને ગૌરવ વધાર્યું છે એવા ગીતો આપ્યા છે આપણને. વિક્રમભાઈ માલધારી સાહિત્ય જે કરે છે તમારી સામે રજૂઆત કરે છે ઈ અને વાઘજીભાઈ રબારીને પણ એકવાર મારા ગળાના હમસે જોરદાર તાળીઓથી આવી વધાવી લેજો. અને હવે હા બોલી લો, બહુ જાજી વાતો કરવા બેસ ને બાપુ તો આ કડિયું સાલી એકચુલી ખૂટશે નહીં. એટલે બળદેવગીરી બાપુનું જે આ ભજન છે એટલા માટે સેલી કડીમાં શિવને યાદ કરી અને બધાય કલાકારોને ન્યાય મળી જાય એટલા માટે આપણા પ્રાગણના દોરા ફૂટે ત્યાં સુધી એકચુલી એકચુલી કરીને કંઈ લાંબુ કરવું નથી. પણ કેવો છે મારો ભગવાન વાળીનાથ મહાદેવ એના માટે આ છેલ્લી કડીમાં લાસ્ટ એન્ડ ફાઇનલ નિરાકાર મકાર ફૂલમ દુરિયમ
પેલા મારા પ્રોગ્રામમાં જાપાન વાળા ગોર કરવા આવ્યા. તમારો પ્રોગ્રામ હતો કાલાવાડા વિક્રમભાઈ, તો જાપાની બધા પૈસા આમ ગોળ કરતા. અરે તમારી ભૂલી થાય તમારી, એ કે અમારે જાપાનમાં ડાયરો કરાવવો છે. એટલે એને ઇંગ્લિશમાં મને કીધું હતું. હું ઘણી વાર કહું છું, આજે કહી દઉં કે ઈશ્વરની કૃપા વિના જગતમાં સફળતા ન મળે. કોઈ એમ તમને કહેતા હોય કે એકચ્યુઅલી વહેલું જાગી જવું પડે ને વહેલું ઉઠી જવું પડે ને, તો તમને એવું નથી લાગતું કે આપણાથી વહેલા જાગવાવાળા ઘણાય છે એમ? તમે એટલું યાદ રાખજો કે તમારી આગળ ઓડી હોય, તમારી આગળ મર્સિડીઝ હોય, તમારી આગળ ફોર્ચ્યુનર હોય, તમારી આગળ સારી કોઈ ગાડી બંગલા હોય, તો એમ ન માનતા કે તમે વહેલા જાગ્યા આટલા થયું છે. એમ માની લીજો કે આ તો મારા બળદેવગીરી બાપુના આશીર્વાદ છે, વાળીનાથ મહાદેવની કૃપા છે, વેમમાં રહેતા નહીં. કારણ નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, કેટલાય આખી જિંદગી ઢહડા કરી કરીને મરી ગયા હજી નથી મેળાયો. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, યુ ગેટ સક્સેસ ઓનલી ઇફ ગોડ સાવર્સ ઇટ બ્લેસિંગ. ગોડ એટલે ભગવાન, દ્વારકા વાળાના ઈશ્વરના આશીર્વાદ, બ્લેસિંગ એટલે આશીર્વાદ. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, યુ ગેટ સક્સેસ ઓનલી ઇફ ગોડ સાવર્સ ઇટ બ્લેસિંગ. એના આશીર્વાદનો પંજો પડી જાય જયરામગીરી બાપુ કે બળદેવગીરી બાપુ એમ કે જા બાપ, વાળીનાથ મહાદેવ ભેળો છે, પછી ભલો એક ઝલો તો કરે લાખો સલામ, પછી ક્યાંય જવાની જરૂર નથી. એટલે વેમ કાઢી નાખજો વહેલા જાગવાનો હોય તો. ઘણા વહેલા જાગે છે. કૃપા વિના જગતમાં કાંઈ નથી યાર, કૃપા હોય તો જગતમાં કાંઈક છે. અને કૃપા માટે હું ઘણી વાર કહું છું, મહેનત લાયક બનવા કરવી પડે છે. ઉંમર લાયક તો પથારીમાં પીડ્યા પીડ્યા થઈ જાઓ ત્યારે. આ મને કીધું, આ ભાઈ ભાઈ ભાઈ.